गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આગળના ભાગમાં આપણે ધાતુઓના અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. હવે આ ધાતુઓ આપણને કેવી રીતે મળે છે, એમાંથી એને કેવી રીતે કાચી ધાતુ મળે છે, એમાંથી કેવી રીતે આપણે ધાતુઓને ઉપયોગમાં લઈએ છીએ, એના વિશે આપણે આજે ચર્ચા કરીએ. એટલે એ પોઈન્ટનું નામ છે ધાતુઓની પ્રાપ્તિ, કે આ બધી ધાતુઓ આપણને કેવી રીતે મળે છે. હવે તમારામાંથી કોઈ કહેશે કે સર ધાતુઓ જમીનની અંદર છે, આપણે જમીનની અંદર ખોદી અને વારે ઘરે ખોદકામ કરીએ છીએ, સોનાની ખાણો છે, સોડિયમ મળે છે, મેગ્નેશિયમ મળે છે, તો આ બધું જમીનની અંદરથી આપણે એને કાઢીએ છીએ. તો તમને એટલી તો ખબર હશે કે જમીનની અંદર આપણે ખોદીને કાઢીએ તો તરતથી આપણને ચોખ્ખું તો મળવાનું નથી. જમીન અંદર રેતી છે, માટી છે, કાકરા છે, આ બધી અશુદ્ધિઓ છે, તો એને કાઢી એને શુદ્ધ કરીએ. એને શુદ્ધ કરવાની વિવિધ પદ્ધતિઓ છે અને આજે આપણે આજના જે ભાગમાં એ કાચી ધાતુ હોય કે ધાતુ હોય એને શુદ્ધ કરીને ચોખ્ખી ધાતુ કેવી રીતે મેળવી શકાય એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. તો પહેલો એક નાનો પ્રશ્ન, પણ બહુ જ અગત્યનો પ્રશ્ન, પ્રશ્ન આવો પૂછાય છે કે ખનિજ, કાચી ધાતુ જેને આપણે કહીએ છીએ અયસ્ક, અને ગેંગ ની વ્યાખ્યા લખો. અથવા એવો પણ પ્રશ્ન પૂછાય, કોઈ પણ બે વિશે પૂછાય બે માર્ક્સમાં, કે ભાઈ ખનિજ અને કાચી ધાતુ એટલે શું, કાચી ધાતુ અને ગેંગ એટલે શું, એટલે એટલે શું, એનો મતલબ કે આપણે એને શું લખવાની છે, વ્યાખ્યા લખવાની છે. તો ચલો પહેલા પહેલા આપણે વ્યાખ્યા લખીએ ખનિજની. તો ખનિજની વ્યાખ્યા શું થાય? તો ખનિજની વ્યાખ્યા થાય પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી, એટલે કે પૃથ્વીના પેટાળમાંથી, પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સોડિયમ ક્લોરાઇડ એટલે કે આપણે જેને NaCl કહે છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા સંયોજનો કુદરતી રીતે મળે છે, જેને ખનિજ કહે છે. પૃથ્વીની અંદર આપણે ખોદકામ કરીએ તો આપણને સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ અંદર મળી જ આવે છે, એને આપણે શું કહીએ છીએ, ખનિજ તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ ખનિજની વ્યાખ્યા. બીજી વ્યાખ્યા છે કાચી ધાતુ, જેને આપણે કહીએ છીએ અયસ્ક. તો એની વ્યાખ્યા શું થશે? કાચી ધાતુ, કાચી ધાતુ શબ્દ બોલું છું, બરોબર ધ્યાન આપજો. તેની વ્યાખ્યા શું થશે? તો આ જે ખનિજો મળે છે, આ ખનિજોમાંથી કોઈ ચોક્કસ ધાતુને મેળવવામાં આવે, આજે ખનિજો મળી એમાંથી કોઈ ચોક્કસ ધાતુને મેળવવામાં આવે તેવી ખનિજોને કાચી ધાતુ કહે છે. દાખલા તરીકે હું તમને સમજાવું, સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડમાંથી મારે ખાલી સોડિયમ જ જોઈએ છે, તો સોડિયમ કાચી ધાતુ થઈ. કોઈ કે મારે ખાલી ક્લોરિન જ જોઈએ છે, ક્લોરિન કાચી ધાતુ થઈ. એ જ પ્રમાણે મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી કોઈ કે ખાલી મેગ્નેશિયમ જ જોઈએ છે, તો મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી મેં શું લીધું, મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમને શું કહેવાય? કાચી ધાતુ. મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી મેં શું લીધું? ક્લોરિન. તો ક્લોરિનને શું કહેવાય? કાચી ધાતુ. તો ખનિજોમાંથી કોઈ ચોક્કસ ધાતુને મેળવવામાં આવે એને કહેવાય કાચી ધાતુ, અથવા એનું બીજું નામ છે અયસ્ક. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા જે આવે છે એને કહીએ છીએ ગેંગ. હવે ગેંગ એટલે શું? તો પૃથ્વીમાંથી મળતી ધાતુમાં જે પૃથ્વીમાંથી જે ધાતુઓ મળે છે એ ધાતુમાં રેતી, માટી જેવી અશુદ્ધિઓ હોય છે,
ના પેટાળમાં છે એટલે કે તરળતા તો મળતી મળવાની નથી અશુદ્ધિ હોય છે આ અશુદ્ધિઓને શું કહે છે ગેંગ કહે છે તો ત્રણે ત્રણ વ્યાખ્યા મોસ્ટ એમ્પી ખનીજ કાચી ધાતુ અને ગેંગની વ્યાખ્યા લખો ખનીજની વ્યાખ્યા શું આવશે તો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા સંયોજનો મળે કુદરતી રીતે એને શું કહેવાય ખનીજ કહેવામાં આવે છે કાચી ધાતુ કોને કહેવાય તો ખનીજોમાંથી કોઈ ચોક્કસ ધાતુને મેળવવામાં આવે એને શું કહેવામાં આવે છે કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે ગેંગ એટલે શું તો પૃથ્વીમાંથી જે મળતી ધાતુઓ છે એમાં રેતી માટી આવી અશુદ્ધિઓ છે એને આપણે શું કહીએ છીએ ગેંગ તરીકે ઓળખવામાં આવે છે આના જેવો જ બીજો પ્રશ્ન આ ત્રણે ત્રણ વ્યાખ્યા તમારી નોટમાં લખવાની છે ત્રણે ત્રણ વ્યાખ્યા તમારે તમારી નોટમાં લખવાની છે મોસ્ટ ટાઈમ છે બીજો આ ગેંગને અનુલક્ષીને બીજો બે માર્ક્સનો પ્રશ્ન છે પ્રશ્ન એવો છે ગેંગ એટલે શું તે દૂર કરવા ગેંગ એટલે શું તે દૂર કરવા વપરાતી પદ્ધતિનો આધાર સેના પર રહેલો ગેંગ એટલે શું પ્રશ્ન છે ગેંગ એટલે શું તે દૂર કરવા વપરાતી પદ્ધતિનો આધાર સેના પર રહેલો છે તો ગેંગની વ્યાખ્યા તો મને આવડે છે હમણાં આગળ ભણ્યા કે પૃથ્વીમાંથી મળતી ધાતુમાં રેતી માટી જેવી અશુદ્ધિઓ હોય તેને શું કહેવામાં આવે છે ગેંગ કહેવામાં આવે છે તો હવે બીજો પ્રશ્ન તે દૂર કરવા વપરાતી પદ્ધતિનો આધાર સેના પર રહેલો હોય છે તો એનો જવાબ આવશે કે કાચી ધાતુને દૂર કરવા વપરાતી પદ્ધતિનો આધાર કાચી ધાતુની ભૌતિક અવસ્થા કાચી ધાતુની ભૌતિક અવસ્થા જે એનો બંધારણ છે એ અને રાસાયણિક ગુણધર્મો પર રહેલો છે પરિવર્તન આ પણ અગત્યનો પ્રશ્ન ગેંગ એટલે શું તે દૂર કરવા વપરાતી પદ્ધતિનો આધાર સેના પર રહેલો છે તો ગેંગની વ્યાખ્યા તો ખબર જ છે કે પૃથ્વીમાંથી જે ધાતુ મળે છે એ ધાતુની અંદર શું હોય છે રેતી માટી જેવી અશુદ્ધિ હોય એને શું કહેવામાં આવે ગેંગ કહેવામાં આવે અને કાચી ધાતુમાંથી એને જો દૂર કરવું હોય તો એનો આધાર સાની પર છે એની ભૌતિક અવસ્થા એટલે કેટલું મજબૂત છે કેટલું નરમ છે અને એની રાસાયણિક ગુણધર્મો તો એનું ગલન બિંદુ શું છે ઉત્કલન બિંદુ શું છે એની પર રહેલો હોય છે તો આ બીજો પ્રશ્ન પણ તમારે તમારી નોટની અંદર સરસ રીતે લખવાનો છે ત્યાર પછી તમારી ચોપડીમાં પેજ નંબર 50 ઉપર ધાતુઓ આપેલી છે એ ધાતુઓ ખાલી સમજ મળી લે એ પરીક્ષામાં કદાચ એમાંથી એક માર્ક્સ નો અથવા નાના નાના જે પ્રશ્નો જે કહીએ છે એક એક માર્ક્સ ના ત્રણ પ્રશ્નો એ પૂછાઈ શકે તો જો આપણે એની અંદર તમને ધાતુ આપેલી છે આ રીતે તમે જુઓ કે એને સીએ એમજી એર ત્યાર પછી છે અહીંયા ઝેડ એન
Fe, Pb, Cu, ત્યાર પછી છે Ag અને Au. આ સમજવું બહુ જરૂરી છે, પરીક્ષામાં આમાં પૂછાયું છે. હવે અહીંયા ગણી લખ્યું છે, આ મેટિકલે લખ્યું છે વિદ્યુત વિભાજન, એટલે એનો મતલબ એવો છે કે આ ધાતુઓ મારે જોતી હોય તો એ મેળવવા માટેની પદ્ધતિ એટલે કે ધાતુઓની પ્રાપ્તિ માટેની પદ્ધતિ શું છે, વિદ્યુત વિભાજન. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાયો પ્રશ્ન કે ભાઈ આ ધાતુઓને કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે, તો વિદ્યુત વિભાજન પદ્ધતિથી મેળવવામાં આવે છે. જિંક છે, લોખંડ છે, કોપર છે, આ બધી ધાતુઓ કેવી રીતે મેળવવામાં આવે છે, આ લખ્યું છે જો કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન. એટલે આના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, રિડક્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આ જે છે શું છે, તો આ તો તમને કઈ અવસ્થામાં મળે છે, મૂળ અવસ્થામાં જ મળે છે. તમે જમીનમાં ખોદકામ કરો તો સોનું અને ચાંદી એની જે અવસ્થા હોય છે એ જ અવસ્થા એ જ રંગ રૂપમાં આપણને જોવા મળે છે. એટલે પરીક્ષામાં આમાંથી અને આમાંથી અથવા આમાંથી 1 માર્કનો પ્રશ્ન આવી શકે કે ભાઈ વિદ્યુત વિભાજન માટે કઈ ધાતુઓ મેળવવામાં આવે છે, તો કે એટલે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આ બધી વિદ્યુત વિભાજન પદ્ધતિથી મેળવવામાં આવે. આ જે છે જિંક છે, લોખંડ છે, પ્લમ્બર્સ છે, કોપર છે, એ રિડક્શન પદ્ધતિથી મેળવવામાં આવે. અને મુક્ત સ્વરૂપમાં કઈ ધાતુઓ મળે છે, તો પ્લેટિનમ છે, સોનું છે, ચાંદી છે, એટલે કે સિલ્વર છે અને સોનું છે, બધું આપણને કઈ અવસ્થામાં મળે છે, મુક્ત અવસ્થામાં મળે છે. બીજું આપણને આ પણ ખબર હોવી જોઈએ, સક્રિયતા શ્રેણી મેં તમને શીખવાડી હતી પહેલા જ પાઠમાં, અહીંયા ગઈ લખી હતી. આ સક્રિયતા શ્રેણી જ છે, એમાં આ ધાતુઓ કેવી કહેવાય, તો આ બધી ધાતુઓ કેવી છે, ખૂબ જ સક્રિય ધાતુઓ છે. આ બધી ધાતુઓ કેવી છે, ખૂબ જ સક્રિય. એ તમે સક્રિયતા શ્રેણીમાં તમે ભણી ગયા છો. ત્યાર પછી આ ધાતુઓ કેવી છે, તો આ ધાતુઓ કેવી છે, મધ્યમ સક્રિય ધાતુઓ છે. મધ્યમ સક્રિય કેમ કે સક્રિયતા શ્રેણીમાં સૌથી પહેલા પહેલી આવે છે. અને આ ધાતુઓ કેવી છે, તો આ ધાતુઓ કેવી છે, ઓછી સક્રિય ધાતુઓ છે. એટલે ઓછી સક્રિય હોવાથી આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળે છે. આ ધાતુઓ આપણને, આ જે ધાતુઓ છે એ કુદરતમાં મને મુક્ત સ્વરૂપે ન મળ્યા. કદી આપણને મુક્ત સ્વરૂપે ન મળે. આ ધાતુઓને આપણે કઈ પદ્ધતિ મેળવી શકીએ, વિદ્યુત વિભાજન પદ્ધતિથી જેને મેળવવામાં આવે છે. એટલે આ જે ધાતુઓ છે આ તમારે તમારી નોટમાં લખવાનું છે, એનાથી તમને ખબર પડશે કે આ જે ધાતુઓ છે કેવી પદ્ધતિથી મેળવી શકાય, વિદ્યુત વિભાજન પદ્ધતિથી. અને આ ધાતુઓ કેવી છે, ખૂબ જ સક્રિય ધાતુઓ. પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે ખૂબ જ સક્રિય ધાતુઓ, તો સક્રિયતા શ્રેણીમાં 5 ધાતુઓ લખી શકાય, વિદ્યુત વિભાજન પદ્ધતિથી મેળવી શકાય અને મુક્ત સ્વરૂપે મળે નહીં. મધ્યમ સક્રિય ધાતુઓ, તો તમે આ લખી શકો, કઈ પદ્ધતિથી મેળવી શકાય, રિડક્શન પદ્ધતિથી. ત્યાર પછી એજીને એવું છે શું છે, મુક્ત અવસ્થામાં એની પ્રાપ્તિ મળે છે, એટલે કુદરતમાંથી એ મુક્ત અવસ્થામાં આપણને મળે છે. એટલે આ પણ તમારે તમારી નોટમાં લખવાનું છે, 1 માર્ક્સમાં આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય છે. ત્યાર પછી આજનો સૌથી મોસ્ટ એમ્પી પ્રશ્ન, એ 2 માર્ક્સમાં પણ આવી શકે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એવો મોસ્ટ એમ્પી પ્રશ્ન. પ્રશ્ન છે, ભૂંજન અને કેલ્સિલેશન પ્રક્રિયાઓ ઉદાહરણ સહિત સમજાવો. ભૂંજન અને કેલ્સિલેશન પ્રક્રિયાઓ ઉદાહરણ સહિત સમજાવો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન, પ્રશ્ન કેવી રીતે યાદ રાખવાનો એની ટ્રીક હું તમને શીખવાડું છું, કેવી રીતે તમે એનો જવાબ લખી શકશો. તો પહેલા આપણે લખીએ ભૂંજન વિશે. ભૂંજન પ્રક્રિયા, જ્યારે ભૂંજન વિશે લખીએ ત્યારે એટલું યાદ રાખવાનું કે ભૂંજન પ્રક્રિયાઓ કઈ ધાતુઓ માટે ઉપયોગમાં આવે, જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય એના માટે. તો એમાં હું શું લખીશ, તો લખીશ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ.
જે સલ્ફાઇડ કાચી ધાતુ હોય એને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે। આ પ્રક્રિયાને ભુંજન કહે છે। દાખલા તરીકે, ઉદાહરણ તરીકે લખીએ, जिंक सल्फाइड माथी जिंक धातु मेळवा ભુંજન પદ્ધતિનો ઉપયોગ થાય છે। સમીકરણ લખો તો સૌથી સારું સમીકરણ આવડતું એ લખો તો બહુ સરસ કે જિંક ધાતુ એટલે ZnS બરોબર। આ જિંક ધાતુ માંથી એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીશું એટલે અહીંયા લખીશ ઉષ્મા એટલે મને શું મળશે જિંક ઓક્સાઇડ એટલે કે ZnO અહીંયા 2 છે એટલે અહીંયા પણ શું આવશે 2 અને મને શું છૂટું પડશે તો સલ્ફાઇડ છૂટું પડશે એ વાયુ સ્વરૂપે એટલે 2SO2 અહીંયા લખીશ ગેસ। આટલું લખો એટલે તમને પૂરા 2 માર્ક્સ મળે। પરીક્ષામાં આવો પણ પ્રશ્ન પૂછાય કે ભુંજન પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો। તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાં હવાની હાજરીમાં વધુ પ્રમાણમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય એ પ્રક્રિયાને શું કહેવાય ભુંજન પ્રક્રિયા। જિંક સલ્ફાઇડમાંથી જિંક ધાતુ મેળવવા માટે શાનો ઉપયોગ થાય ભુંજન પદ્ધતિનો ઉપયોગ થાય છે। આના જેવી મોસ્ટ હેન્ડી પ્રક્રિયા એ છે કેલ્સિનેશન પ્રક્રિયા। હવે આ પ્રક્રિયા અને ગુંજન પ્રક્રિયા બંનેમાં તમને તરત જ ખબર પડી જાય કેલ્સિનેશન પ્રક્રિયા લખીશ એટલે એમાં લખીશ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ ને મર્યાદિત પ્રમાણમાં કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે। અને ઓક્સાઇડમાં ફેરવાય છે આ પ્રક્રિયાને શું કહે છે કેલ્સિનેશન કહે છે। આ પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે। એનું સમીકરણ લખવું હોય તો ZnCO3 એટલે કે ઝીંક કાર્બોનેટ એમાંથી મારે એને શું કરવાનું છે ગરમ કરવાનું છે એટલે શું મળશે મને ઝીંક ઓક્સાઇડ એટલે કે ZnO ઝીંક ઓક્સાઇડ અને શું મળશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે એટલે CO2 અહીંયા લખીશ ગેસ। તમે જુઓ કે કાર્બન એક છે ઓક્સિજનના 2 ને 1 3 એટલે સમીકરણ કેવું છે સંતુલિત છે। તો તમે આમાં તમે જુઓ કે મારે યાદ કેવી રીતે રાખી શકાય તો જો મેં અહીંયા લખ્યું છે કે ભુંજન માટે કઈ ધાતુ છે તો ભુંજન માટે છે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ અને કેલ્સિનેશન માટે કઈ છે તો કેલ્સિનેશન માટે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ। પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ ભુંજન માટે કેવી ધાતુ માટે ભુંજન પદ્ધતિનો ઉપયોગ થાય તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે ભુંજન પદ્ધતિનો ઉપયોગ થાય અને કેવી ધાતુ માટે કેલ્સિનેશન ઉપયોગ થાય તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ માટે કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ થાય। અહીંયા કાર્બોનેટનો ક અને કેલ્સિનેશનનો ક યાદ રાખો તો એ તમને યાદ રહી જાય એટલે પરીક્ષામાં આમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય અને 1 માર્ક્સનો પ્રશ્ન પણ અગાઉ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે કે ભુંજન પ્રક્રિયા માટે કેવી ધાતુઓનો તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓનો એનાથી વિરુદ્ધ પ્રશ્ન પણ પૂછાય કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે કઈ પદ્ધતિ આવે
तो गुंजन पद्धति। બીજો પ્રશ્ન, કેલ્સિનેશન કેવી પદ્ધતિ કેવી ધાતુઓ માટે છે? તો કાર્બોનેટ કાચી ધાતુ, એનાથી વિરુદ્ધ પ્રશ્ન પણ આવે કે કાર્બોનેટ કાચી ધાતુ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? કેલ્સિનેશન પ્રક્રિયા, તો કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ થાય। તો મોસ્ટ એન્ડી પ્રશ્ન પરીક્ષામાં 1 માર્ક્સમાં, 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન કે ભૂંજન અને કેલ્સિનેશન પ્રક્રિયાઓ ઉદાહરણ સહિત સમજાવો। તો ભૂંજનમાં કઈ ધાતુ આવશે? સલ્ફાઇડિક કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય, એને શું કહેવાય? ભૂંજન કહેવાય। દાખલા તરીકે ઝીંક સલ્ફાઇડમાંથી ઝીંક ધાતુ મેળવવા માટે ભૂંજન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે। સરળ સીધા સમીકરણ લખી નાખો, તમને પૂરા માર્ક્સ મળે કે ભાઈ 2ZnS+3O2 મને મળે ઝીંક ઓક્સાઇડ ZnO+S2। ત્યાર પછી કેલ્સિનેશન પ્રક્રિયા, તો એમાં શું લખી શકાય કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરો તો એ પણ શું કહેવાય? ઓક્સાઇડમાં ફેરવાય, અને એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? કેલ્સિનેશન કહે છે। એમાં ZnCO3 મને શું મળશે? ZnO+CO2। તો એ પણ કેવી પ્રક્રિયા છે? એક કાચી ધાતુમાંથી મેળવવાની એક પ્રક્રિયા છે। પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ગુંજન પ્રક્રિયાનો એક સમીકરણ લખો, તો મારે કયું સમીકરણ લખી શકાય? આ સમીકરણ। એવો પ્રશ્ન પૂછાય કે કેલ્સિનેશન પ્રક્રિયાનો એક રાસાયણિક સમીકરણ લખો, તો આ સમીકરણ આપણને આવડવું જોઈએ। એટલે આ પ્રશ્નની અંદર ઘણા બધા પ્રશ્નો છુપાયેલા છે। આ એક જ પ્રશ્નની અંદર ઓછામાં ઓછા 5-6 પ્રશ્નો પૂછાયેલા છે। 1 માર્ક્સ વાળા પણ છે, 2 માર્ક્સ વાળા પણ પ્રશ્નો છે, અને 3 માર્ક્સ વાળા પણ પ્રશ્નો છે। તો આજનો સૌથી મોસ્ટ એમ્બી પ્રશ્ન, આ પ્રશ્ન દરેકે પોતાની નોટમાં લખી અને તૈયાર કરી જ નાખવાનો કે ભૂંજન અને કેલ્સિનેશન પ્રક્રિયાઓ ઉદાહરણ સહિત સમજાવો। યાદ શું રાખવાનું? ભૂંજનમાં કઈ ધાતુ આવે? સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ આવે, અને કેલ્સિનેશનમાં કઈ આવે? ક આવે, એટલે કાર્બોનેટયુક્ત કાચી ધાતુઓ આવે। તો આજના જે પ્રશ્નો જે છે એમાં પહેલો પ્રશ્ન છે ખનિજ, કાચી ધાતુ અને ગેંગની વ્યાખ્યા। બીજો પ્રશ્ન ગેંગ એટલે શું અને કાચી દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો રસ એના પર રહેલો છે। અને ત્રીજો પ્રશ્ન છે ભૂંજન અને કેલ્સિયમ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો। આ ત્રણે ત્રણ પ્રશ્નો તમારી નોટબુકમાં તમારે સરસ રીતે લખી અને તૈયાર કરી દેવાના છે।